જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી નામના પીપળવા ગામે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે, જેમાં ચીમનભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના ખેડૂત પર દેવું વધી જતાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ખેતરમાં આંબાનો પાક સતત નિષ્ફળ જતો હોય તેમજ દેવાદાર ખેડૂત બેંક લોન ભરપાઈ નહીં કરી શકતા હોય જેથી આત્મહત્યા કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અહેવાલ દેવાંગ ટાંક, જૂનાગઢ. કે અમે બાગાયત કરેલી છે અને તેના 8 વર્ષ થયા છે અને 2 વર્ષથી બાગાયત સાવ ફેલ જાય અને અમે આર્થિક સ્થિતિમાં સાવ નાજુક હોવાથી અને મારા પપ્પાએ આવું પગલું ભર્યું હોય એવું મને લાગે છે. ભાઈ છે અને સીમનભાઈને અમારી પાસે 10 વીઘા જમીનની પાસે છે, એમાં આંબાના ઝાડ હતા, જે આંબાના ઝાડ આજ 3 વર્ષથી ફેલ ગયા હતા, એને કારણે મારા ભાઈ આત્મહત્યા કરી. બાગાયત પાકની લોન હતી, લોન પોતે ભરી ન થઈ ગયા અને ગયા વર્ષે દીકરાના લગ્ન કર્યા અને આ વર્ષે દીકરીના લગ્ન હતા, એટલે પોતે ભરપાઈ ન કરવાને કારણે આત્મહત્યા કરી. સમિતિ પ્રદેશ પ્રમુખ નારણ જોટવા. આજે જે માળિયા તાલુકાની અંદર પીપળવા ગામ છે ત્યાં જે સીમનભાઈ સોલંકી એક આગેવાન તરીકે પણ હતા, ખેડૂત આગેવાન હતા અને બહુ સારા એવા વ્યક્તિ હોવા છતાં એ વ્યક્તિએ આત્મહત્યા કરી, એ ખૂબ દુઃખદ ઘટના બની છે. અને આ દુઃખદ ઘટનાનું કારણ માત્ર એવું છે કે સરકાર કોઈ પણ જાતનું ખેડૂતોના કોઈ પણ મુદ્દાઓમાં મશક આપતી નથી અને જે ઇજ્જતવાળો ઈમાનદારવાળો ખેડૂતનો દીકરો છે એ આત્મહત્યા સિવાય બીજું પગલું ન ભરી શકે. જ્યાં આજે પીપળવા ગામ છે ત્યાં અમારી મુલાકાતો યુવા કિસાન લડત સમિતિની ટીમ સાથે પ્રદેશ પ્રમુખ તરીકે હું ત્યાં રૂબરૂ મળ્યો છે. તેને જે બાગાયત મેંગો પ્લાનની લોનની જે લોન ઉપાડેલી હતી તે 2-3 વર્ષથી ઉત્પાદન ન મળવાને કારણે આર્થિક રીતે બહુ પરિસ્થિતિ નબળી હોવાને કારણે તે વ્યક્તિએ આત્મહત્યા કરી છે. અને જો આવી જ રીતથી દરેક ગુજરાતની અંદર ખેડૂતનો દીકરો છે આજે આત્મહત્યા કરે છે, ઇજ્જતને સમાજની અંદર રહેવા માટે આત્મહત્યા કરવી પડે છે, ત્યારે યુવા કિસાન લડત સમિતિ હવે પછીથી ઓલ ગુજરાત અને જૂનાગઢ જિલ્લા કે ત્યાં કોઈ પણ જાતનો ખેડૂતનો દીકરા પ્રત્યેક આત્મહત્યા ન કરે અને બેંક લોનને પેન્શનની અંદર જે આત્મહત્યા કરે છે એના અનુસંધાને કિસાન લડત સમિતિ જોરદાર આંદોલન કરશે, ઉગ્ર આંદોલન કરશું. અને હવે અમારી લડત છે એ ખેડૂતના હિતની છે. ખેડૂતના હિતમાં જો સરકાર કોઈ પણ જાતનું પોઝિટિવ નહીં હોય તો સરકારને પણ આનું પરિણામ ભોગવવું પડશે. મૃતક ચીમનભાઈ ગોવિંદભાઈ સોલંકીનો નાનો ભાઈ છે. ચીમનભાઈ સોલંકી ચીમનભાઈ ગોવિંદભાઈ સોલંકી પીપળવા ગામના એક પ્રગતિશીલ ખેડૂત છે. પોતે આંબાનો બગીચો ધરાવે છે પરંતુ છેલ્લા 2 વર્ષથી આંબાના પાકમાં નિષ્ફળ જતા આર્થિક સંક્રમણ ભરપૂર આવ્યું અને થોડા સમયમાં તેની દીકરીના લગ્ન હોવાથી પોતે આર્થિક સંક્રમણને કારણે હવે આવી રીતનું પગલું ભરેલું છે.